તો સહયોગી નીરજ કંસારા આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે. નીરજ, ગુડ મોર્નિંગ. શુક્રવાર આજે પણ નકારાત્મક સંકેતો સાથે શરૂઆત કરીશું આપણે. જી હા, કરવી જ પડશે, કારણ કે યુએસ ફેડના ચેરમેન આવીને બોલી જાય અને એ પણ આટલા કડક વલણમાં, તો પછી અમેરિકાના બજારો ઘટતા હોય તો આપણા બજારો પર તો ચોક્કસથી અસર આવવાની. જોકે ગઈકાલે ફરી એક વખત આપણને અમેરિકાના બજાર ઘટીને બંધ થતા જોવા મળ્યા અને સતત બીજા દિવસ પછી એવું આવ્યું કે જ્યારે આપણને ડાઓ જોન્સની અંદર જે તેજી હતી બે દિવસની અટકી છે ને અહીંયા બંધ થતી જોવા મળી છે અને સતત ત્રીજા દિવસે ઘટ્યા બાદ એસએપી 500 અને નાસ્ટેક સતત ત્રીજા દિવસે આપણને ઘટાડા સાથે દેખાઈ રહ્યા છે. હવે સૌથી મોટો જે ઘટાડો ગઈકાલે આપણને અમેરિકાના બજારોમાં જોવા મળ્યો એમાં રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર સૌથી વધારે દબાણ જોવા મળ્યું. સીધું કારણ છે કે ત્યાં આગળ વ્યાજ દરો જો વધેલા રહે તો સૌથી વધારે અસર ત્યાં આગળ હોમ મોર્ગેજની જે લોનો છે કે હોમ લોન્સ છે એના પર અહીંયાથી આવતી દેખાશે. એટલા માટે ગઈકાલે આપણને રિયલ એસ્ટેટની અંદર સૌથી વધારે દબાણ જોવા મળ્યું અને તેની સાથે 5% ઉપર આપણને 10 વર્ષની જે યુએસ બોન્ડ યીલ્ડ છે તે પણ આપણને વધતી જોવા મળી અને 10 વર્ષની જે બીજી બોન્ડ યીલ્ડ છે 16 વર્ષના શિખરે આપણને યથાવત રહેતી અત્યારે જોવા મળી રહી છે. હવે આ બધું થયું કેમ એનું એક વખત કારણ જોઈ લઈએ તો ગઈકાલે આપણે જેરોમ પોવેલનું એક નિવેદન હતું જેમાં તેમણે ઘણી બધી વાતો કરી. સૌથી મહત્ત્વની વાત કે એમણે કહ્યું કે એવો હજી પણ મોંઘવારી દર 2% લાવવા માટે પ્રતિબદ્ધ છે. એમનું કહેવું છે કે મોંઘવારી અહીંયાથી ઘટી તો છે પરંતુ હજુ પણ એટલા સ્તર સુધી નથી ઘટી જેટલો તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે તેમના અપેક્ષિત સ્તર કરતાં તો અત્યારે મોંઘવારી થોડીક વધારે જ છે અને એમણે કહ્યું છે કે અત્યારે જે સારા આંકડાઓ આવવાની શરૂઆત થઈ છે એ હજી શરૂઆત છે, હજી ઘણી બધી ઇમ્પેક્ટ પોલિસીની તેમના આવતા દેખાશે અને એટલે એમનું પણ એવું માનવું છે કે અત્યારે યુએસ ફેડ દ્વારા જે આટલા બધા કડક પગલાં લેવામાં આવ્યા છે એની અસર સંપૂર્ણપણે માર્કેટ પર નથી આવી. ખાસ કરીને એમણે પાછું એવું પણ કહ્યું છે કે સ્થિતિ આવી ક્યાં સુધી રહેશે તે અત્યારે કહેવું અઘરું છે અને એમણે કહ્યું છે કે હાલની પોલિસી જોઈએ એટલી કડક નથી. હવે આ જે શબ્દો છે એ જ શબ્દોએ યુએસના જે ટ્રેડર્સ છે એને નિરાશ કરી મૂક્યા અને ગઈકાલે આપણને બજારની અંદર ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો. હવે આ બધું તો થયું પરંતુ ગઈકાલે એની સાથે સોનામાં પણ આપણને ઉછાળો જોવા મળ્યો. 3 મહિનાના શિખરે આપણને સોનાના ભાવ પહોંચતા દેખાયા અને કોમેક્સ પર ભાવ આપણને 1982ની નજીક આપણને પહોંચતા દેખાયા. 5 ઓક્ટોબરે જે આપણને સોનાના નીચલા સ્તર જોવા મળ્યા હતા ત્યાંથી 8.5% તેજી આપણે અત્યારે માત્ર આટલા દિવસોની અંદર જોઈ લીધી છે. તો આ જે બોન્ડ યીલ્ડ છે એના પર અમેરિકાના ઘણા બધા બ્રોકરેજ હાઉસ દ્વારા પણ અત્યારે સર્વે કરવામાં આવ્યો છે જેમાં બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ ફંડ મેનેજર સર્વે કર્યો છે જેમાં 56% લોકોનું એવું માનવું છે કે હવે અહીંયાથી વધારે યીલ્ડમાં એમને ઘટાડાની આશા નથી દેખાઈ રહી. તો ગોલ્ડમેન સેક્સના સર્વેનું કહેવું છે કે મોટેભાગના રોકાણકારોએ સ્વીકાર્યું છે કે યીલ્ડ અત્યારે શિખર પર પહોંચી ગઈ છે. જોકે 8% લોકોનું એવું પણ માનવું છે કે 5% પાર 10 વર્ષની બોન્ડ યીલ્ડ અહીંયાથી નીકળતી દેખાશે. એટલે હવે આ જ બજારને થોડી વધારે ચિંતા આપી રહ્યું છે કારણ કે એક તરફ ફેડ ચેરમેન આવીને કહી રહ્યા છે કે અહીંયાથી આપણે થોડીક પોલિસી જે છે એટલી કડક નથી, હજી અહીંયાથી વધારે કડક થઈ શકે છે. હજી આ લોકોને જે ફંડ મેનેજર્સ છે એમને એવી આશા છે કે 5% ઉપર જ આપણને જે બોન્ડ યીલ્ડ છે એ રહેતી જોવા મળવાની છે. તો આ બધી ચિંતાઓ અત્યારે વૈશ્વિક બજારને સતાવી રહી છે. આની સાથે જ એક વખત એશિયાના બજારોના કામકાજ પર પણ નજર કરી લઈએ કે અહીંયા કેવી પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે. જોઈ લો, નિકકે, હેંગસેંગ, શાંઘાઈ બધામાં આપણને અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સાથે જ તાઇવાન, કોસ્પી, સ્ટ્રેટ ટાઈમ્સ એમાં પણ આપણને ઘટાડા સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે. તો આ બધાની વચ્ચે ગઈકાલે આપણી પણ એક્સપાયરી ગઈ. નિફ્ટીની આજે સેન્સેક્સની એક્સપાયરી છે તો એ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટીના સંકેતો શું આપી રહ્યા છે. તો 618 નિફ્ટી ફ્યુચર્સ ગઈકાલે બંધ થયું હતું પરંતુ 517 પર ગિફ્ટ નિફ્ટી અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. એટલે ક્લિયરલી 100 પોઈન્ટના ગેપડાઉનના આજે સંકેત આપણને મળી રહ્યા છે. જોકે આ નવરાત્રિમાં આપણને તેજીના ગરબા શરૂઆતના 1-2 દિવસમાં જોવા મળ્યા પરંતુ હવે થોડીક મંદીની રમઝટ આજે પણ કદાચ કન્ટિન્યુ રહી શકે છે.